એનસીપીના વડા શરદ પવારે નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયોને પોતાનું સમર્થન જાહેર કરતા મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને એનસીપી વચ્ચે જોડાણની અટકળો શરૂ થઈ છે એનસીપી સુપ્રીમો શરદ પવાર મહારાષ્ટ્રમાં ભાજપ સાથે બેસવાનો તખતો તૈયાર કરી રહ્યા હોવાનું કહેવાય છે નાગાલેન્ડમાં અત્યારે એનડીપીપી અને ભાજપની ગઠબંધન સરકાર છે એનસીપી નાગાલેન્ડમાં સરકારનો હિસ્સો બનશે કે પછી તેને માત્ર બહારથી સમર્થન આપશે એ સ્પષ્ટ નથી પવારની નજીકના સૂત્રોનો દાવો છે કે એનસીપી ના નાગાલેન્ડ એકમના સાત ધારાસભ્યોએ રાજ્યના હિતમાં સરકારને સમર્થન આપવાનો અભિપ્રાય આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે નાગાલેન્ડમાં એનસીપી વિપક્ષમાં બેસે એવું મનાતું હતું એનસીપીએ રાજ્યમાં વિપક્ષના નેતા પદની પણ માંગણી કરી હતી પણ અંતિમ નિર્ણય શરદ પવાર પર છોડી દેવાયો હતો પવારે પ્રભારીની રજૂઆત પ્રસ્તાવ સાંભળ્યા પછી નેફ્યુ રિયોના નેતૃત્વને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું એનસીપીએ પિક્ટો શોહેને વિધાનસભા પક્ષના નેતા અને પી લોંગોનને નાયબ નેતા તરીકે ચૂંટ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી